જૂનાગઢમાં પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું. ત્યાં પણ દુર્દશા કંઈક અલગ જ પ્રકારની જોવા મળી હતી. મંતવ્ય ન્યૂઝ દ્વારા જૂનાગઢમાં હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે બિન અધિકૃત યુવતી સારવાર કરતી ઝડપાઈ છે. યુવતીએ કેમેરો જોઈને પોતાનું મોં પણ છુપાવ્યું. અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા. યુવતીએ કેમેરો જોઈને પોતાનું મોં છુપાવવાની ફરજ પડી. હોસ્પિટલની જ્યારે મુલાકાત કરવામાં આવી ત્યારે જૂનાગઢની હોસ્પિટલમાં દ્રશ્યો કંઈક અલગ જ જોવા મળ્યા. બિન અધિકૃત યુવતી સારવાર કરતી ઝડપાઈ અને પોતાનું મોં પણ ફેરવી લીધું હતું. જોકે અધિકારી દ્વારા હવે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. પણ સવાલ એ થઈ રહ્યા છે કે દર્દીઓને જ્યારે સારવાર માટે બિન અધિકૃત વ્યક્તિ આવતી હોય છે તો તેને કયા બેઝ પર લેવામાં આવે છે અને જો દર્દીના જાનને જોખમ થશે તો જવાબદારી કોણ લેશે? બિન અધિકૃત યુવતી સારવાર દર્દીઓની કેવી રીતે કરી શકે તે એક સવાલ છે અને હોસ્પિટલમાં આવવાની પરમિશન તેને કોણે આપી તે પણ એક સવાલ છે. ત્યાં સુધી કે દર્દીઓની સારવાર પણ તે ડોક્ટર્સને પૂછ્યા વગર કરી રહી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે જૂનાગઢ હોસ્પિટલના છે જ્યાં રિયાલિટી ચેક મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું તો બિન અધિકૃત યુવતી જોવા મળી અને તે પણ સારવાર કરતી. આજ અંગે વિગત આપશે સંવાદદાતા સોનલ ફોનલાઈન પર જોડાયા છે. સોનલ, શું વિગતો? બિન અધિકૃત યુવતી દર્દીઓને સારવાર કરતી જોવા મળી રહી છે. મીડિયા પહોંચ્યું, મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું ત્યારે પોતાનું મોઢું છુપાવવાની ફરજ પડી. સવાલ પહેલો એ થઈ રહ્યો છે કે બિન અધિકૃત યુવતીને પરમિશન આપી કોણે હોસ્પિટલમાં આવવાની અને તે પણ દર્દીઓની સારવાર કરી રહી છે. દર્દીની જાનને જોખમ પહોંચશે તો જવાબદારી કોણ લેશે? તે એક યક્ષ પ્રશ્ન. શું કહેશો? જૂનાગઢનું જે માંગરોળ છે ત્યાં જે મંતવ્ય ન્યૂઝ જયારે રિયાલિટી ચેક માટે પહોંચ્યું ત્યારે અનેક જે એવી ગેરરીતિઓ છે કે જ્યાં ડોક્ટરની સુવિધા નથી, જ્યાં ગંદકી છે, એ સિવાય ખાસ જો જે મોટી ગેરરીતિ જોવામાં આવી છે કે જે બિન અધિકૃત યુવતી છે તે ત્યાં સારવાર કરતી નજરે ચડી અને મંતવ્ય ન્યૂઝ દ્વારા જયારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે કોઈ પણ જવાબ આપ્યા વગર તે ત્યાંથી ભાગતી પકડી અને ડોક્ટરના ચેમ્બરમાં જતી રહી. ખરેખર ડોક્ટરને આ બાબતે પૂછવામાં આવ્યું તો ડોક્ટરે પણ હાસ્યમાં ઉડાડ્યું ક્યારેક અને એકવાર એવો પણ જવાબ આપ્યો કે અમારા સ્ટાફની કોઈ મેમ્બર નથી, અમે એને પરમિશન આપી નથી. તો ખરેખર વિચારવા જેવી વસ્તુ છે કે હોસ્પિટલમાં આવી અને કોઈ પણ યુવતી દર્દીઓની સારવાર કરે તો ક્યારે પણ જાનને જોખમ થશે અથવા જાન જશે તો ખરેખર આની જવાબદારી કોણ લેશે? મોટો સવાલ છે. જી આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ.